વેલકમ ટુ માય YouTube ચેનલ જિયાઝ એન્ડલેસ ટૂર. અત્યારે અમે છીએ ગુમલીમાં આવેલા આશાપુરા માતાના મંદિર પર. આ મંદિરની ઉપરથી આજુબાજુ ખૂબ જ સુંદર દ્રશ્ય દેખાય છે. આ મંદિર એક બરડા નામના ડુંગર પર આવેલું છે અને એની પાછળ મેણુ પર્વત છે. કહેવાય છે કે આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. આવો તમને આજુબાજુના સુંદર દ્રશ્ય બતાવું. નીચે જે દેખાય છે તે આબપરા ગામ છે, એક નાનું ગામ. ગામની પાછળ પર્વત. ખરેખર આ દ્રશ્ય કેટલું સુંદર લાગે છે. અહીંયા અમે ઘણા સમય સુધી ઉભા રહ્યા અને મન ભરીને આ સુંદર દ્રશ્ય નિહાળ્યું. અહીંયા મેં અને મારી નાની બહેને ખૂબ જ મસ્તી પણ કરી. ઉપર ચડતા વખતે હું વિડીયો ઉતારી શકી ન હતી, માટે નીચે ઉતરતા આજુબાજુના દ્રશ્ય તમને બતાવીશ. શેરડીનો રસ પીને મીઠો આનંદ માણ્યો હતો. શું મીઠો રસ હતો! ચાલો હવે હું તમને લઈ જાઉં નવલખા મંદિર. દૂરથી જ આ મંદિર કેટલું ભવ્ય અને વિશાળ લાગે છે. આ મંદિરની સ્થાપનાની શરૂઆત 7મી સદીમાં જેઠવા શાસક દ્વારા કરવામાં આવી હતી. હિન્દુસ્તાનમાં આવેલા સૂર્ય મંદિરમાંથી આ સૌથી જૂનું સૂર્ય મંદિર છે. ઉપર આવતા જ પ્રવેશ દ્વાર પાસે તમને નંદીની 3 ખંડિત થયેલી પ્રતિમા દેખાશે. બે માળમાં બનેલું આ મંદિર તો ઉપર આવતા વધારે વિશાળ લાગે છે. ઝરુખા આવેલા છે, જ્યાંથી તમને આશાપુરા માતાનો ડુંગર દેખાય છે. આ મંદિરમાં આવેલા સ્થાપત્ય આપણને સોલંકી યુગની યાદ અપાવે છે. જો તમે આપણા દેશના ઐતિહાસિક વારસા જોવાના શોખીન હો તો તમારે આ જગ્યાની મુલાકાત જરૂર લેવી જોઈએ.
માં આવેલા એક શિવ મંદિર તરફ જવા માટે નીકળી પડ્યા. મંદિર તરફ જવાનો રસ્તો ખૂબ જ રોમાંચક હતો. આ છે તે શિવ મંદિર, પણ વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હોવાથી તમને મંદિર ન બતાવી શકી. ચારે બાજુ કુદરતી હરિયાળી, જંગલ, પહાડ અને વચ્ચે આવેલું આ મંદિર. ખરેખર મને તો અહીંથી જવાની ઈચ્છા જ નથી થતી. આ મંદિરની નીચે પણ એક શિવાલય હતું, પણ તે પણ બંધ હતું. આ મંદિરમાં આવતા જતા તમને રસ્તામાં ઘણા મોર અને ઢેલ જોવા મળશે. ખરેખર અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત હતું. આજનો આ મારો પ્રવાસ મને જીવનભર યાદ રહેશે.